પવિત્ર રક્ષાબંધનના તહેવારને લઈ પ્રવાસીઓનો ધસારો વધતો હોય છે ત્યારે પ્રવાસીઓને ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના અલગ અલગ ડિવિઝનમાંથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અંદાજિત 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવાના છે. તદનુસાર ગત વર્ષે રક્ષાબંધનના પીરિયડમાં 6,000 જેટલી બસો મારફતે લગભગ 3.5 લાખ જેટલા મુસાફરોનું ટ્રાન્સપોર્ટેશન કર્યું હતું અને 3,25,00,000 જેટલી આવક મેળવી. આ વખતે એમાં 600 થી 700 ટ્રીપ પ્લસ કરી 10% આયોજનને વધારવામાં આવેલ છે અને લગભગ 6,700 જેટલી ટ્રીપોનું ચાલુ વર્ષે રક્ષાબંધન દરમિયાન આયોજન છે.